વેસ્ટ ડેપો ખાતે રજૂઆત કરવા આવેલા વિદ્યાર્થીઓના વાલીઓ ડભોઈ ડેપોને મેનેજરને રજૂઆત કરવામાં આવી. સંખેડા તાલુકાના રતનપુર, રામપુરા, દિવાળીપુરા, મોભિયા, તણખલ આ બસો ઉપરાંત વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા ડભોઈ આવતા હોય બસની કોઈ સુવિધા ન હોવાને કારણે ખાનગી વાહનોમાં ઘેટા બકરાની જેમ જતા આવતા હોય છે, જેને લઈને આજે વાલીઓ ડભોઈ એસટી ડેપો ખાતે બસની સુવિધા વળી રહે તે માટે ડેપો મેનેજરને રજૂઆત કરવામાં આવી. મેનેજરે તેઓની રજૂઆત ધ્યાનમાં લઈને સમયસર બસ મળી રહે તેવી હૈયાધારણા આપી હતી. સંખેડા તાલુકાના રતનપુર, રામપુરા, દિવાળીપુરા, મોભિયા, તણખલા ગામમાંથી બસો ઉપરાંત વિદ્યાર્થીઓ અને વાલીઓ વિદ્યાર્થીનીઓ ડભોઈ વિવિધ શાળા અને કોલેજમાં અભ્યાસ કરવા આવતા હોય છે ને સમયસર બસની સુવિધા ન મળવાને કારણે ખાનગી વાહનોમાં ઘેટા બકરાની જેમ અવર જવર કરતા વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા આ રોજ ડભોઈ એસટી ડેપો ખાતે મેનેજર મલેકને મળીને બાળકોના અભ્યાસ માટે સમયસર બસની સુવિધા મળે તે માટે રજૂઆત કરવામાં આવી, જ્યારે તેઓને બસ સમયસર મળી રહે તેવી હૈયાધારણા આપી હતી. એસટી ડેપોના અધિકારી મલક સાહેબે જણાવ્યું કે વહેલી તકે આ વિદ્યાર્થીઓનો પ્રશ્ન અમે સોલ્વ કરી દઈશું, હું મંજૂરી માટે મોકલી દઈશ, મંજૂરી આવશે એટલે આ બસ આ રૂટથી બસ ચાલુ કરી દઈશ. શું સમસ્યા છે? અમારા તનકલા ગામના છોકરા બધા, સમસ્યા અમારે એ છે કે ઇકોની અંદર ઘેટા બકરાની પેટ છોકરા બધા જાય છે, 24-25 છોકરા એક જ ઇકોમાં જાય છે, તો એમને બેસવાની પણ જગ્યા મળતી નથી, એ અમારે મુખ્ય સમસ્યા છે. અને છોકરા સારું બને અને બસની વ્યવસ્થા થાય તો કઈ આગળ એમનું ભાવિ સુધરે. અને ગુંડીચા અને ડેપો મેં આવ્યા તો અમારે રોડનો વોક કાઢે છે કે તમારે રોડને ઉમરા કે બધી તકલીફને હોવાથી હોકળો રસ્તો છે એટલે બસ આવે નહીં. તો અમારે ખેતી કામ કરવું કે છોકરોને મૂકવા જવું એ અમારી મુખ્ય સમસ્યા છે. ટાઈમે ટાઈમ અમારે ખેતી કામ મૂકીને દિવાળીપુરા લેવા જવું પડે ને મૂકવા જવું પડે. ગામમાં આવે તો સારું અને ગામમાં બસ આવે તો સારું. નામ શું છે? અમારું નામ અંબાલાલ ભાઈ બચ્ચુભાઈ બારિયા અને આ બીજા બધા વાલીઓ છે ગામના. તમારી માંગ નહીં પૂરી થાય શું કરશે? અમારી માંગ પૂરી થાય તો સારું છે. ડેપો મેનેજર શું કીધું? ડેપો મેનેજ અમે ડેપો મેં રજૂઆત કરી તો તમારા રોડનો અને એ તો ભીલુડિયા ને એ બધા બહુ ગામ અમને કઈ બતાવ્યા અને તમારા ગામમાં બસ આવે નહીં, સોકડો રસ્તો છે, દિવાળીપુરા જ મૂકવા આવવું પડશે એવું કે તો અમારે 3 કિલોમીટર કાયમ કામ ધંધો છોડીને ત્યાં જવું પડે ને પાછું લેવા જવું પડે સાંજે, એટલે અમારી ખેતી કામ બગડે અને અમારે સમસ્યા મેઇન એ છે કે અને વાઘવારુની અમારે ગામમાં 3 તો વાઘ પકડાયા છે તો છોકરોને કઈ કાલે ઉઠીને ચાલતા આવે તો અને શિયાળાનો દિવસ તો 5 વાગે તો દિવસ આથમી જાય છે.